पार्थाय प्रतिबोधिता भगवता नारायणे न स्वयं व्यासेन ग्रथिता पुराण मुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते। बधा कर्मो प्रकृतिना गुणों वडे अने गुणोना विकार एवा कार्यकरण संघात वडे करवामां आवे छे, परंतु कोई कारण थी ए संघातमां अहम बुद्धि करवानी टेव पड़ी गई छे। हवे केम थयो, पंखामां आपणे अहम बुद्धि केम नथी करता अने शरीरमां केम करीए छीए, એનું કોઈ તર્કસંગત તો કારણ છે જ નહીં। બસ આવું કરતા આવ્યા છીએ અને કરવાનું ચાલુ રાખ્યા જ કરીએ છીએ। આ આપણે પંખામાં કોઈ આપણને ધારો કે એવો માણસ મળી જાય જે પંખામાં અહમ બુદ્ધિ કરતો હોય, અને પંખાથી જેટલા લોકોને પવન નખાયો એટલું પુણ્ય નહોતો, જેવા લોકો કરે કે મેં આટલા કરોડ આટલા અનુષ્ઠાન કર્યા, આટલા પુરસ્ચરણ કર્યા, આટલા જપ કર્યા, એક કરોડ ગાયત્રી કરી, એવું લોકો કે એમ પંખો કેટલા લોકોને પવન નાખે એના આધારે એ માણસ નોંધ રાખે કે આટલા લોકોને મેં પવન નાખ્યો અને આટલું પુણ્ય મને થયું, તો આપણને કેવું લાગે? બરાબર છે, જેવું આપણે સમજીએ છીએ કે પંખો હું નથી અને પંખામાં અહમ બુદ્ધિ કરવાને કારણે કોઈ માણસ પંખાના પુણ્યને પોતાનું માનવા ટેવાઈ ગયો હોય અને પંખાથી થતા પાપને પોતાના પાપ માનવા ટેવાઈ ગયો હોય, હવે એ તો વર્ષોથી કે જન્મથી આવું કરતો એટલે કર્યા જ કરે। આપણે સમજીએ છીએ કે એ વસ્તુ એ ખોટી કરી રહ્યો છે, એવી રીતે આપણે શરીરમાં અહમ બુદ્ધિ કરી રહ્યા છે એ પેલો પંખામાં અહમ બુદ્ધિ કરનારના જેવી જ છે કે આપણે શરીરમાં અહમ બુદ્ધિ કરીને શરીરથી થતા પાપને આપણા પાપ કહીએ છીએ, શરીરથી થતા પુણ્યને આપણા પુણ્ય કહીએ છીએ, અને બસ એવું કર્યા જ કરીએ છીએ, અહંકાર વિમૂઢ આત્મા। અને આવું કરતા 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 જ બુદ્ધિ વિમૂઢ થઈ ગઈ છે। જે માણસ હંમેશા એવું કરે છે એને કંઈ ખોટું લાગતું જ નથી, જેમ લખોટીના લખોટી મળી કે લખોટીમાં જીત્યો માટે હું સફળ છું અને લખોટીમાં હાર્યો માટે હું નિષ્ફળ છું, નાના બાળકો એવું કરે ને, મોટા થયા પછી આપણે એવું ના કરીએ। આપણે હવે ડાયા થઈ ગયા, વિવેકી થઈ ગયા, વિદ્વાન થઈ ગયા, જ્ઞાની થઈ ગયા, નાના બાળક એવું કરે છે, એટલે એ કશુંક માણસ કરતો હોય માટે કરવાની પાછળ કઈ લોજિક હોય જ એવો નિયમ નથી, અથવા કરવાને માટે ખરેખર એવું હોય એવો પણ નિયમ નથી। ખરેખર લખોટી હું છું એવું પણ નથી, ખરેખર લખોટીની જીત મારી જીત છે કે લખોટીની જીત મારી સફળતા છે કે હાર નિષ્ફળતા છે, આવું કંઈ છે જ નહીં। બસ મારી કલ્પનાથી કે મારી ભ્રાંતિથી હું માનું છું, પછી માન્યા કરું માન્યા કરું માન્યા કરું એમ કરતા કરતા શિરસ્તો બની ગયો, રિવાજ બની ગયો, અને બધા લખોટીમાં હારે એટલે હાર્યા કે નિષ્ફળ લખોટીમાં જીતે એટલે જીત્યા એવું બધા માનવા માંડે। હવે એમાંથી મુક્ત થવાનો રસ્તો કયો? લખોટીની હારથી હારવું કે નિષ્ફળ ગણવું પોતાને અને લખોટીની જીતથી પોતાને સફળ ગણવો, આમાં આ વસ્તુ આપણે અત્યારે તો વિદ્વાન છીએ એટલે જાણીએ, એમાં શું મળે? લખોટી મળી ગઈ તોય શું અને લખોટી હારી ગયા તોય શું? સફળતા નિષ્ફળતામાં અપાય નથી, કેવી રીતે ખબર પડી આપણને? એટલું જ નહીં, આપણે આપણી જાતને માપતા પણ બંધ થઈ ગયા
एक दिवस हतो ज्यारे आपणे पण आपणने लखोटीनी हार जीतथी सफळ निष्फळ मानता हता, एज आपणे एकाएक एवुं मानता बंध थई गया अने बीजो माने तो आपणे जरा हसी गई, असे छोकरू छे। तो ए शुं थयुं जेथी आपणे आपणने एमांथी बहार काढी शक्या अने आपणे लखोटीनी हार जीतमां आपणी हार जीत मानता बंध थई गया? વાસ્તવિકતા એ છે આપણા જીવનની કે આપણને લખોટીની હાર જીત હવે એટલી મહત્વની નથી, કારણ કે પેલી કાચની લખોટીને બદલે આપણે સોનાની લખોટી જોવા મળ્યા છીએ। એવું નથી કે આપણી હાર જીતનો ક્રાઇટેરિયન હવે આત્માનું જ્ઞાન થઈ ગયું છે। સામાન્ય મનુષ્યનું જે શિફ્ટિંગ થતું હોય છે, તાદાત્મક આઈડેન્ટિફિકેશન, એ તો એના કરતા વધારે સૂક્ષ્મ વધારે સૂક્ષ્મ વધારે ચડિયાતો એવો રસ મળતો ગયો, એનું તાદાત્મ્ય ખસતું ગયું। પહેલા એ લખોટીની હાર જીતને પોતાની હાર જીત માનતો હતો, હવે નોકરીની હાર જીતને, પરીક્ષાની હાર જીતને, બીજી વસ્તુઓમાં પોતાની સફળતા નિષ્ફળતાને મૂલવતો ગયો, પણ એમ કરતા કરતા ખસતું ગયો। એણે એક વસ્તુ તો બતાવી કે લખોટીમાંથી તાદાત્મ્ય ખસી શક્યું, એનો અર્થ કે લખોટીમાં તાદાત્મ્ય મેં કર્યું હતું કોઈક કારણથી અને એ હું છોડી શક્યો છું। એ જ પ્રકારે પરીક્ષામાં પાસ થવું અને કરો નંબર લાવવો, એમાં હાર પોતાની જીત માનવી અને જરાક ન ધાર્યું થાય તો એને હાર માનવી, એ પણ મેં કરેલું તાદાત્મ્ય છે। બીજા માણસને પૂછો કે શું રિઝલ્ટ આવ્યું, બહુ પ્રસન્ન છે, પેંડા વેચવા નીકળ્યો છે, ઓહો તારો નંબર આવી ગયો, પહેલો નંબર આવ્યો, પહેલો નંબરની જરૂર છે આપણે, તો શું થયું કે 58% આવી ગયા, હા પાસ થઈ ગયો બસ। તો એણે એનું તાદાત્મ્ય પહેલા નંબર જોડે કર્યું જ નથી, એમ તો 50% આવે તો બહુ એવી ચિંતા હતી, 58% આવી ગયા એટલે શું 50% લાવવા હતા। એટલે જુઓ, દરેક જગ્યાએ આપણે નક્કી કરીએ છીએ સફળતા કે નિષ્ફળતાનું ધોરણ, પછી એના આધારે આપણને મોલવીએ છીએ, આપણું ધોરણ બદલી કાઢીએ તો આપણી સફળતા નિષ્ફળતા એમાં ના રહે। એટલે દરેક જગ્યાએ જ્યાં જ્યાં આપણે આપણને મોલવીએ છીએ ત્યાં ત્યાં કશાક જોડે જોડીને મોલવીએ છીએ, એ કશાક જોડેનું જોડાણ છૂટે ત્યારે આપણું મૂલ્યાંકન આપણા વિષયનું પણ બદલાય છે। હવે આ વસ્તુ અત્યારે એની જાતે થાય છે, આપણી જાણ બહાર કે આપણી સમજ બહાર કે આપણા પ્રયત્ન વગર અનાયાસે થાય છે। જો આ સ્કીમ આ યોજના સમજી લઈએ ને પછી આપણે નક્કી કરીએ કે હે મન, હવે તો તાદાત્મ્યને આમાંથી ખસેડ અને આમાં લઈ જા, જો આટલું કરી શકીએ તો આપણું ડેલિબરેટ કે સાધક તરીકેનું વિવેક જીવન થઈ જાય। તારે સફળતા નિષ્ફળતા માપવી જ છે, હું કેટલા ઉપવાસ કરી શકું, કેટલા વ્રત કરી શકું, કેટલા જપ કરી શકું, કેટલું અધ્યયન કરી શકું, મારામાં હું વેદાંતનો વિવેક વૈરાગ્ય કેટલા લાવી શકું, એ મારી સફળતા છે। જો એવું નક્કી કરું તો પાસ થયા કે ના થયા નથી શી મોટી વાત છે, પણ મારાથી મીઠા વગર તો નથી ચાલતો ને, જરાક મીઠું ઓછું એટલે મને તો ખલાસ પછી આવી બન્યું, મીઠું ઓછું એટલે ચાલે જ ના, જરાક આમ છે, જરાક પેલું છે, જરાક ગરમી છે, જરાક ઠંડી છે, જરાક આપણું કહેલું ના થયું, જરાક કોઈ અનાદર કર્યો, જરાક સામું ના જોયું, જરાક સ્મિત ના કર્યું, જરા વધારે પડતું સ્મિત કર્યું, તોય ચિંતા ચાલતું ને, હસ્યાત કર્યું મારી સામું જોયું જોઈએ એટલે આપણે આપણું તાદાત્મ્ય આપણી ઈચ્છાથી ખસેડી શકીએ અને આપણે શિફ્ટ કરી શકીએ, જો આ ઓળખી શકીએ તો, કે સફળતા નિષ્ફળતા જ્યાં આપણે માનીએ છીએ ત્યાં ઊભા કરેલા તાદાત્મ્યને કારણે છે, નહીં કે એને માટે કોઈનું વાસ્તવિક કે સાચું કારણ છે। જ્ઞાની પુરુષ છે એ આવું સમજે છે, અજ્ઞાની સમજતો નથી અને એટલા માટે પોતાનું તાદાત્મ્ય કરે છે, પછી જ્યાં તાદાત્મ્ય કરે છે એના આધારે એ સુખી દુઃખી થાય છે। જ્યારે જ્ઞાની શું કરે છે, ભાષ્યકાર કહે છે 28મા શ્લોકની આગળ, યઃ પુનઃ વિદ્વાન તત્વવિત, પરંતુ જે વિદ્વાન છે જ્ઞાની છે તે શું કરે છે, 28મા શ્લોકમાં કહે છે, તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયોઃ ગુણા ગુણેષુ વર્તન્તે મત્વાન સજ્જતે, પરંતુ હે મહાબાહુ, જો અર્જુનને સંબોધનો કરવાનું તો કારણ જ નથી, આજુબાજુથી બહુ લોકો સાંભળે છે એવું છે,
ભલે બહુ લોકો છે ખરા, કુરુક્ષેત્રમાં ઉપદેશ થઈ રહ્યો છે, ચારે બાજુ સેનાઓ છે, પણ અત્યારે આ સંવાદ તો કૃષ્ણ અને અર્જુન વચ્ચે જ ચાલે છે. એટલે ભગવાને વારંવાર કહ્યું પડે, જો અર્જુન, જો પાર્થ, હે કૌંતેય, હે ભારત, હે મહાબાહુ, એવું કહેવાની જરૂર ખરી? છતાંય ભગવાન વારંવાર સંબોધન કરે છે અને જુદા જુદા સંબોધનો કરે છે, શેને માટે કરતા હશે? અર્જુન મસ્કા મારવા પડે ને, હોય અર્જુન તું તો કેવો મહાન છે, મહાબાહુ છે, મહાન છે, બાહુ જેના હાથ લાંબા છે એવો તું છે, તારે માટે તો આ બધી આમ રમત વાત છે, આવું કરવું પડતું હોય છે. ભગવાને પણ અર્જુનને ખુશ કરવો પડે, અર્જાન અર્જુન વિશ્વાસ સંપાદિત કરવો પડે અને અર્જુનને જણાવવું પડે કે અર્જુન તારામાં લાયકાત છે, તું જ્ઞાન પ્રાપ્ત કરી શકે એમ છે. તત્વવિત્ત મહા હે મહાબાહુ ગુણકર્મ વિભાગયો હો, તું તત્વવિત્ત, તું એટલે પરંતુ, પક્ષાંતરે આગળ જે વાત કરી એ અજ્ઞાનીની વાત કરી, પરંતુ જે જ્ઞાની છે તે મહાબાહુ તત્વને જે જાણનારો છે, કોના તત્વને? ગુણ કર્મ વિભાગયો હો, ગુણ અને કર્મના વિભાગના તત્વને જે જાણનારો છે તે ગુણાગુણેશ વર્તન્તે ઇતિ મત્વા, એ સમજે છે કે ગુણોની ગુણોમાં પ્રવૃત્તિ થઈ રહી છે એમ સમજીને ન સજ્જતે, એમાંય પોતાની જાતને જોડતો નથી, એ જોડાતો નથી, એ આસક્ત થતો નથી, એમાંય તાદાત્મ્ય પ્રાપ્ત કરતો નથી. ભાષ્યકાર મહારાજ કહે છે, તત્વવિત્ત મહાબાહો કસ્ય તત્વવિત ગુણકર્મ વિભાગયો ગુણ વિભાગસ્ય કર્મ વિભાગસ્ય ચ તત્વવિત ઇત્યર્થઃ. હે મહાબાહો, પરંતુ જે તત્વજ્ઞાની છે, શેના તત્વનો જ્ઞાની? તો તત્વ એટલે તે પણ, હા, તત્ અને ત્વ, એ સુંદર સુંદરત્વ, શ્વેત શ્વેતત્વ, વૃક્ષ વૃક્ષત્વ, તત્વથી ભાવવાચક સંજ્ઞા બને એ પણો એવો અર્થ આપે. તો અહીં તત અને ત્વ એટલે તત્નું ત્વ, તત એટલે તે, ત્વ એટલે પણો, તે પણ. હવે તે પણ ઘટનું જુદું હોય, પટનું જુદું હોય, દરેક વસ્તુનું તે ઘટનું ઘટત્વ એ ઘટનું તત્વ છે, વૃક્ષનું વૃક્ષત્વ એ વૃક્ષનું તત્વ છે, શ્વેતનું શ્વેતત્વ શ્વેતનું તત્વ છે, દૂધનું દૂધ પણ દૂધત્વ એ દૂધનું તત્વ છે. બરાબર, દરેક વસ્તુનું તત્વ જુદું હોય, તત્વ એટલે કે તે પણ દરેક વસ્તુનું જુદું હોય. અહીં કહે છે તત્વવિત, પણ શેનો તત્વવિત? કે ગુણકર્મ વિભાગયો હો, ગુણ અને કર્મ એના વિભાગના તે પણાને જાણનારો, એના તત્વને, એના સ્વરૂપને જે જાણનારો છે. કસ્ય તત્વવિત, શેના તત્વને જાણનારો? ગુણકર્મ વિભાગયો હો, ગુણ વિભાગસ્ય કર્મ વિભાગસ્ય જે તત્વવિત, ગુણ વિભાગનો અને કર્મ વિભાગનો જે તત્વવિત છે, તત્વને જાણનારો છે. નાહમ ગુણાત્મક હેતે ગુણેભ્યઃ આત્મનઃ વિભાગઃ. આગળ કહ્યું કે પ્રકૃતિના ગુણો સત્વ રજસ અને તમસ, એનાથી કાર્યકરણ સંઘાત એટલે કે શરીર ઇન્દ્રિયો અંતઃકરણ વગેરે પ્રકૃતિના ત્રણ ગુણોમાંથી બનેલા છે. એટલે કે આ શરીર એનો વિભાગ એટલે નાહમ ગુણાત્મક એથી ગુણેભ્યઃ આત્મનઃ વિભાગઃ. હું સત્વગુણ કે રજોગુણ કે તમોગુણ, આ ત્રણ ગુણો હોવાથી, એ ગુણોના વિભાગથી કે ગુણોના પરસ્પરના મિશ્રણથી બનેલું જે શરીર, જે અંતઃકરણ, જે ઇન્દ્રિયો છે એ પણ હું નથી. કારણ કે હું ગુણ નથી માટે ગુણના વિભાગો હું નથી, અને ગુણના વિભાગથી બનેલો કાર્યકરણ સંઘાત એ હું નથી. આમ ગુણના વિભાગથી પોતાને આત્મા તરીકે અલગ જાણવો એ ગુણ વિભાગ થયો. જ્યારે નાહમ કર્માત્મક હેતી કર્મભ્યશ્ચ આત્મનો વિભાગ, જ્યારે કર્મનો કરતા હું નથી કે કર્મ સ્વરૂપ હું નથી, હું કર્માત્મક એટલે કર્મ સ્વરૂપ નથી એવો વિભાગ જાણવો એને કર્મથી આત્માનો વિભાગ કહે છે. ગુણેભ્ય વિભાગ અને આત્મ કર્મભ્ય વિભાગ ગુણ કર્મ વિભાગ, એના તત્વને જે જાણે છે તે, એવો એક ટીકાકાર અર્થ કરે છે. બધા પોતાની રીતે જુદા અર્થો કરે છે. નાહમ કાર્યકરણ સંઘાત આત્મા એથી ગુણેભ્ય આત્માનો વિભાગ, સો કાર્યકરણ સંઘાત હું નથી એવું સમજવું કે એવું જાણવું. એટલે જુઓ, કાર્યકરણ સંઘાત હું નથી એટલે આ પંખો હું નથી, આ શરીર હું નથી એ કહેવાનું
એવું શક્ય ખરું કે એવું કેવી રીતે કહેવાય? જ્યારે આપણને ખબર, નાનું છોકરું એમ કે પંખો એટલે હોશ, એને ધારો કે એવું શીખવું કે જો બેટા તું કોણ છે, આ પંખો તું છે, આ પંખો તો બિચારો માની જ જાય. હા, બાળકને તમે શીખો કે પંખો તું છે એટલે એ માની જાય કે હું પંખો છું. એવી રીતે આપણને કોઈએ શીખવ્યું કે ના શીખવ્યું, આપણે માની ગયા કે શરીર આદિ સંઘાત હું છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, બ્રાહ્મણ છું, ગૃહસ્થ છું, સંન્યાસી છું, આવું કેવું? આપણે એવું નથી કહેતા કે હું શરીર છું. આપણે જાડો પાત્રો છે એમ તો કહીએ છીએ, કાળો ગોરો કહીએ છીએ, કોઈ કે નાટકમાં માંથી ના રહેવાય કે મારું શરીર બહુ બેડોળ છે, હું બહુ બેડોળ છું, નાટકમાં ના રહી શકું. તો શરીર ધારો કે અમુક આકારનું હોય, એના આધારે હું કહું કે હું બરાબર નથી, એ તો ખોટી વાત છે ને. એ તાદાત્મ્ય કર્યું, જેવી રીતે પંખામાં તાદાત્મ્ય કરીને હું કહું કે હું પુણ્ય કે પાપ કરું છું, હું સારા ખોટા કર્મ કરું છું, હું ફરું છું, એવી રીતે શરીરમાં તાદાત્મ્ય કરીને શરીરના ગુણધર્મોને હું મારામાં આરોપ કરું છું. હું જાડો પાત્રો છું અર્થાત હું શરીર છું. એવું છે કે જાડા પાતળાપણું કે કાળા ગોરાપણું એ શરીરના ધર્મો છે. હું જ્યારે કહું છું કે હું કાળો કે ગોરો છું ત્યારે શરીરના ધર્મનો મારા ઉપર હું આરોપ કરું છું. જેમ સાડી લાલ હોય કે સાડી સુંદર દેખાતી હોય અને હું કહું કે મારો વટ પડે છે, ત્યારે સાડીની સુંદરતા છે એ સુંદરતાનો મારામાં મેં આરોપ કર્યો, મારામાં અભ્યાસ કર્યો, મારામાં મેં કલ્પના કરી. એ કિસ્સામાં આપણે બધા જાણીએ છીએ કે સુંદરતા કે મોંઘાપણું મૂલ્યવત્તા સાડીમાં રહેલી છે, નહીં કે મારામાં છે. છતાં પણ સાડીની મૂલ્યવત્તાને હું મારામાં આરોપિત કરું છું, એટલે કે સાડીના ધર્મ છે એ ધર્મનો હું મારામાં આરોપ કરું છું. નિયમ એવો છે કે ધર્મનો અભ્યાસ ધર્મીના અભ્યાસપૂર્વક જ થતો હોય છે. હું સાડી છું નથી બોલતો, હું ક્યારેય નથી કહેતો કે હું સાડી છું, પણ એવું જરૂર કહું છું કે સાડીના વટથી મારો વટ પડે છે, સાડી ખરાબ હોય તો મારી આબરૂ જાય છે. એટલે સાડીનો આરોપ હું મારા ઉપર નથી કરતો, પણ સાડીના ધર્મોનો આરોપ મારા ઉપર હું જરૂર કરું છું. નિયમ એવો છે કે ધર્મના અભ્યાસ વગર ધર્મીનો અભ્યાસ ના થાય. હું સાડી છું એવું માનતો હોઉં તો જ સાડીના ગુણધર્મ મારા ઉપર કહી શકું, હું સાડી ના હોઉં તો સાડીના ગુણધર્મ મારા પર કેવી રીતે આવી શકે? એટલે ભલે હું નથી બોલતો કે હું સાડી છું, હું તો એટલું જ બોલું છું કે સાડી સરસ છે એટલે મારો વટ પડે છે, પરંતુ એનો અર્થ એવો થઈ ગયો કે સાડી હું છું એવો ભ્રમ એમાં અંતર્નિહિત છે. એમ શરીરના ગુણધર્મો કાળા ગોરા હોવાપણું કે ઊંચા નીચા હોવાપણું, જ્યારે હું કહું છું શરીરના ઊંચા હોવાથી કે હું ઊંચો છું, કે શરીરના કાળા હોવાથી હું કાળો છું, ત્યારે એનો અર્થ એવો થયો કે શરીરમાં મારી અહમ બુદ્ધિ છે. હું શરીર ના હોઉં તો શરીરના ગુણધર્મોને મારામાં હું ના જોઈ શકું. બ્રાહ્મણ શરીર છે, મા બાપથી તો જન્મ શરીર છે ને, મા બાપ બ્રાહ્મણ છે, મારું શરીર બ્રાહ્મણ છે, હું કહું છું કે હું બ્રાહ્મણ છું, અર્થાત શરીરના ગુણધર્મોનો મેં મારા ઉપર આરોપ કર્યો. આ સ્તર ઉપર વેદાંત વાત કરે છે. વેદાંત તો કહે છે કે શરીરના ગુણધર્મો મારા છે જ નહીં. હવે એ શરીર બ્રાહ્મણ ક્ષત્રિય હોય અને એના ચોક્કસ નિયમો વ્યવહારના હોય એની જોડે લડવા બેસીએ, પણ વેદાંતને તો શરીરમાં અહમ બુદ્ધિ જ નથી કરવી, એ બ્રાહ્મણ હોય તોય નથી કરવી, પછી સુધરણનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? આ સ્તર સમજવાની દુનિયામાં કોઈની શક્તિ જ નથી. અને એટલે બધા લોકો પેલા છીછરા સ્તરો ઉપર મારામારી કર્યા જ કરે, ઝઘડા કર્યા જ કરે, અને એનાથી ભૌતિક લાભો લીધા જ કરે. વેદાંતને ભૌતિક લાભમાં રસ નથી, વેદાંતને કામનાઓ પૂરી કરવામાં રસ નથી, વેદાંતને શરીરમાં અહમ બુદ્ધિ કરવામાં રસ નથી, અને વેદાંતને પાપ પુણ્ય લઈ કમાઈને સ્વર્ગમાં જવામાં કે નરકથી બચવામાં રસ જ નથી. એને માટે સ્વર્ગ અને નરક મિથ્યા છે, એને માટે શરીર આદિ સંઘાત મિથ્યા છે, પછી તાદાત્મ્ય કરવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? આ સ્તર સમજવાનું અશક્ય છે, એમાં અશક્ય જેવું ને અશક્ય છે. વર્ણાશ્રમ ધર્મનો વિરોધ કરીને તો જન્મ સુધી નહીં જ થઈ શકે. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા કરતા કોઈક દાડો પણ એટલી શુદ્ધિ આવશે કે જ્યારે માણસ સમજી શકે કે વર્ણાશ્રમ ધર્મ શરીરના છે, નહીં કે મારા આત્માના છે. પણ વર્ણાશ્રમ ધર્મનો, વૈદિક ધર્મનો, શાસ્ત્રનો, શાસ્ત્રના સંસ્કારોનો જે સતત વિરોધ કર્યા કરે છે અને એની સામે ઝંડો લઈને વિરોધે ચડે છે, આ માણસો તો ક્યારેય કશું કરી નથી શકવાના. એટલે શરીરના ગુણધર્મો જે છે એ શરીરનો મારા ઉપર હું આરોપ કરું તો જ એ ગુણધર્મોને હું મારા ગુણધર્મો કહી શકું. હું ગુણધર્મોને તો મારા કહું જ છું,
એનો અર્થ એવો થઈ ગયો કે શરીરને હું હું એમ કહું છું. તો શરીરમાં અહમ બુદ્ધિ કરનાર જ્યારે આ જ્ઞાની પુરુષ છે એ સમજે છે કે આ શરીર હું નથી, અને શરીરના ધર્મોનો અભ્યાસ કરતો બંધ થાય ને ત્યારે કોઈક દાડો ખબર પડશે કે હું શરીર નથી. જો શરીરના ધર્મોનો અભ્યાસ ચાલુ જ હોય, હું કાળો ગોરો છું, ઊંચો નીચો છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, આ બધા અભ્યાસ અત્યંત તીવ્ર માત્રામાં ચાલતો હોય, જો મારું નામ નહીં લેવાનું તો બાપુ છું, મારી વાત નહીં કરવાનું તો ઠક્કર છું, મારી વાત નહીં કરવાનું તો બ્રાહ્મણ છું, મારી વાત નહીં કરવાનું પટેલ છું, પેલા પાણીયા છે, બધા કંઈક તો છે જ ને. હવે અમારી કામવાળી એક ભીલ હતી એક જમાનામાં, એ બાઈ કહે છે તો શબરીની નાત નહીં છું, કોઈના ઘરનું પાણી ના પીવું. દરેકને પોતાનો અભિમાન હોય, એમાં કેવું ને કે બ્રાહ્મણનો જોઈએ કે ક્ષત્રિયનો જોઈએ કે વૈશ્ય, દરેકને પોતે જે છે. એક વ્યક્તિ કહે છે કે મારા છોકરાને કોઈ આપણે વાણિયા છીએ, હા એમ નોકરી, પેલા અમેરિકા જાય ને લોકો, પછી ત્યાં બહુ વફાદારી જેવું નથી હોતી, એ લોકો કહે છે નોકરીની બાબતમાં, બીજી બાબતમાં નહીં પણ મુખ્યત્વે નોકરીની બાબતમાં પણ. એટલે નોકરી માણસો ના જ છોડે એવું કશું નહીં, પેલી નોકરીઓ રાખનારા સાહેબ લોકોએ પણ કાઢી મૂકી ગમે ત્યારે, અને માણસો ગમે ત્યારે નવી નોકરી મળે તો છોડી દે. એક પિતા મને કહે છે કે મેં તો છોકરાને કહ્યું છે કે આપણે વાણિયા છીએ, હા એમ એવી નોકરીઓ છોડવાની નહીં તરત, જેના આપણે વિશ્વાસ મૂક્યો છે એના વિશ્વાસનો ઘાત નહીં કરવાનો. તો દરેકને પોતપોતાની જ્ઞાતિનું, કોઈ કહે છે કે જો આપણે નાગર છીએ બેટા, આપણે અજીઠા હાથે બહાર ના જવાય, તો દરેકે દરેકને પોતપોતે એમાં શું છે કે ઊંચું નીચું છે પ્રશ્ન જ નથી આવતો. દરેકને પોતે જે છે એનું ગૌરવ હોય અને હોવું જ જોઈએ, અને એ ગૌરવ પ્રમાણે એ ગૌરવ એને ચોક્કસ પ્રકારે જીવવાનું ધોરણ આપશે, એટલું જ છે. જો આમ ના કરાય, હા આમ કરાય, આના સિવાય કોઈ મોટો હેતુ નથી આનો, પણ એને કોઈક અનિચ્છનીય કે અવૈધિક કે નિષિદ્ધ એવી પ્રક્રિયાઓમાં પડતો એને બચાવશે. એટલે ચોક્કસ પ્રકારના ગૌરવનું આધાન વ્યક્તિમાં કરવું એ આ ઉપાધિઓમાં તાદાત્મ્યનો હેતુ હતો, વર્ણાશ્રમનો હેતુ હતો કે જો આ વર્ણ છે આમ તો કરવું જ પડે, આમ તો નાશ કરાય, આ આશ્રમ છે આ તો કરવું જ પડે, આ તો નાશ કરાય. આમ કરતા કરતા હવે જો કશું ન કરવા જેવું કરવાનું મન ક્યારે થાય માણસને? ઇન્દ્રિયોમાં તીવ્ર તાદાત્મ્ય હોય તો ને, કે ઇન્દ્રિયને આ વસ્તુ ભોગવ્યા વગર હું જાણું છું કે આ ખોટું છે, નાશ કરવો જોઈએ, પણ મારે તો નહીં જ ચાલે, હા મારે તો ભોગવવું જ પડશે. એનો અર્થ કે ઇન્દ્રિયોને હું સદંતર વશ થઈ ગયો છું. એટલે જ્યારે માણસને પોતાના વર્ણાશ્રમ ધર્મને કે નિયત કર્મને કે કર્તવ્યને કે ફરજને જાણતો હોવા છતાં કે આ કરવા જેવું નથી અને કરીશ તો હું જાતે જ મારી જાતે કકડાટની નોતરી લાવું છું કે મારી જાતે જ મારા અનિષ્ટ અને નોતરીને ઉંચકીને ઘેર લઈ આવું છું, એવું જાણતો હોવા છતાંય જ્યારે માણસ કરે છે ત્યારે શેને માટે કરવું પડે છે? એ ઇન્દ્રિયોના વિષયોના સંપર્કને, એનાથી મળતા ભોગને કે જે ભોગ મળવાની સંભાવના છે એને વશ થઈ જાય માટે જ કરે છે ને. જાણતો હોવા છતાં જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિહિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિહિ, કેનાપિ દેવેન હૃદિ સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. દુર્યોધન અર્જુન જોડે એક નિશાળમાં જ ભણેલા, હા દુર્યોધન યુધિષ્ઠિર અને અર્જુન ને ભીમ બધા લોકો એક જ ગુરુ પાસે એક જ નિશાળમાં એક સાથે આવા સરખા જ બેસીને ભણેલા. અર્જુન જેટલો ધર્મ ભણ્યો એટલો દુર્યોધન નહીં ભણ્યો હોય, ભણ્યો તો છે ને, પાસ થયો કે પાસ થયો, ભણ્યો તો હશે ને ખરું ને? તેને ખબર નહીં હોય કે અહિંસા પરમો ધર્મ, કોઈને પડાવી ના લેવાય, આત્માઈ કોને કહેવાય, અમિતો ગરદશ્ચૈવ, આ બધા આત્માઈઓ છે છ, એવી ખબર દુર્યોધનને નહીં હોય? બધી ખબર હતી તો પછી કેમ એને વર્તન કર્યું? જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિહિ, મને બધી ખબર છે ધર્મ કોને કહેવાય, ખબર નહીં, પ્રવૃત્તિ થતી જ નથી મારી એમાં. આમ ગાયને જુએ ને ખાવાનું સામે જુએ એને ખાવાનું ખવડાવવાનું મન જ ના થાય, અને લાકડી શોધી લઈને મારવાનું જ મન થાય, બસ કેમ? બસ જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિહિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિહિ, હું જાણું છું કે આ ધર્મ કહેવાય પણ એમાંથી મારી નિવૃત્તિ થતી જ નથી. કેમ એવું થાય છે? કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. કોઈક દેવતા અંદર બેઠો છે જે મને જે પ્રકારે પ્રેરે છે એ પ્રકારે કરું છું. દેવતાનું નામ વાસના છે, એ દેવતાના અંતરાત્માનો અવાજ નથી. લોકોને અંતરાત્માનો અવાજ સંભળાતો હોય આજકાલ કે મારા અંતરાત્માનો અવાજ આવો આવે છે, એ અંતરાત્માનો અવાજ એટલે મારી વાસના દેવી અંદર બેઠી છે એનો અવાજ છે કે અત્યાર સુધી વાસનાના મારે લોકોને મારપીટ જ કરી છે, એવું જ મન થાય છે. અપમાન કર્યું, અન્યાય કર્યો, હત્યા કરી, બસ ખોટું જ કર્યું, ક્યારેય પ્રેમથી કોઈની જોડે વાત કરી જ નથી ને.
એવું વાતાવરણ મળ્યું નથી મારી જોડે. પણ મારી જોડે કોઈએ પ્રેમથી વાત નથી કરી, કઈ નહીં હું કરું, પણ નથી મળતું. મોટા ભાગના લોકોને નથી મળતું, મળતું હોય તો કિંમત નથી હોતી, અથવા નથી મળી તો મૂલ્ય નથી હોતું કે ચાલો આપણે તો શરૂ કરીએ. પણ કોઈ કારણથી માણસ વંચિત રહી જાય છે આ બધાથી, અને પછી અંદર જે પ્રકારના સંસ્કાર ઉઠતા જાય છે એવું કામ માણસ કરતો જાય છે. આ સંજોગોમાં ઉપાધિની જરૂરિયાતોને પૂરી કરવા જ એ નિષિદ્ધ વસ્તુઓને વશ થઈ જાય છે. એટલે કે ઉપાધિમાં તીવ્ર તાદાત્મ્ય છે, તો તીવ્ર તાદાત્મ્ય હોય ત્યારે ક્યારેય જાણી શકશે કે ઉપાધિ કરતા હું મુક્ત છું. એટલે નિયત કર્મ કે વર્ણાશ્રમ કર્મનો હેતુ માત્ર આટલો છે. હું તો નિષિદ્ધ કે કોઈ વિહિત એવું કહેવા પણ તૈયાર નથી, એવું પણ ના કહો ને કે આ નિષિદ્ધ છે ને આ વિહિત છે, પણ ધાર્યામાંથી મુક્ત થવું અને ધાર્યામાં જોડાવું. મારી સ્વતંત્રતા હું જાળવી શકું છું કે આ કર્મ હું કરીશ અને આ કર્મ હું નહીં કરું. આજે મેં એક અકર્મ કર્યું અને બકર્મ ના કર્યું, આવતીકાલે મારી સ્વતંત્રતા છે તો હું અકર્મ ના કરું અને બકર્મ કરું. આજે હું પીરસું છું અને કચરો નથી વાળતો, પીરસવાનું મને ગમવા માંડ્યું. લોકો કે સરસ છે, જરા આપજો, પેલું આપજો, હું શોધી શોધીને કોઈને બટાકા આપું, કોઈને ચઢેલા બટાકા આપું, કોઈને કોબીજ આપું, દેખાતી જ ના હોય પણ મેંથી કાઢી કાઢીને આપું. લોકો પણ આપણો સુતી કરે કે ભાઈ આ ભાઈ પીરસનારા ક્યારે આવશે, ત્યારે આપણે એમની પાસે બે ચાર જણ શાકલીનું ભાવ હોય તો આપણે દેવદત્ત ભાઈની પાસે જઈએ, આપણે સારો સારો આપશે. બરાબર, આ સંજોગોમાં હું પીરસવાનું કામ કરું છું, કચરો વાળવાનું નથી કરતો. આવતીકાલે મને કચરો વાળવાનું કામ કરવાનું હોય અને પીરસવાનું ના કરવાનું હોય હું તૈયાર છું. મારી સ્વતંત્રતાથી કરવું કે ના કરવું, એટલે વિહિત અને પ્રતિષિદ્ધ કર્મનો હેતુ આટલો જ છે કે હું મારી સ્વતંત્રતાએ કશું કરું, મારી સ્વતંત્રતાએ ના કરું. સ્વતંત્રતા નિશ્ચય કોણ કરે? હું કરીશ તો સ્વચ્છંદતા પાછી આવશે જ. એટલા માટે શાસ્ત્રોએ નક્કી કર્યું કે શાસ્ત્રો કહે છે કે આ કરો એ વિહિત કર્મ છે, તમારા ભલા માટે છે. એટલે કે એ સંસારની સમષ્ટિની સંબંધિતાને જાળવી રાખવાને અનુરૂપ છે. વિહિત કર્મ એટલે સમાજની જે સંવાદિતા છે, હાર્મની છે, એને જાળવવાને અનુરૂપ કર્મો, એનું નામ વિહિત કર્મો. એ સંવાદની જાળવણીને અનુકૂળ નથી એવા પ્રતિકૂળ સેવા કર્મો, એનું નામ નિષિદ્ધ કર્મો. મને ગમે છે દારૂ પીવાનું, દારૂ પીવાનું ખોટું છે મારે માટે અને સમાજને માટે, તો હું નહીં પીવું. એટલે નિયત કર્મ કે વિહિત કર્મ કે નિષિદ્ધ કર્મ છે, આ વસ્તુ વ્યક્તિના વ્યક્તિત્વને જરા ડેલિબરેટ ઇરાદાપૂર્વકનું કે વિવેકપૂર્વકનું બનાવવાને માટેની એક બનાવવા માટેનું એક માળખું છે. એક બાજુ એ માળખું છે અને બીજી બાજુ ઇન્દ્રિયોનું વિષય પ્રત્યેનું આકર્ષણ છે. એટલે માળખાને તોડવાનું મન ક્યારે થાય? ખાતરીથી જાણવું કે માળખાને તોડવાનું મન વિષયો પ્રત્યેનું ઇન્દ્રિયોનું આકર્ષણ વધી ગયું હોય, જેના વશમાં હું આવી જતો હોઉં, ત્યારે જ મારે માળખું તોડવું પડે, બાકી તોડવું જ ના પડે. એટલે મનુષ્ય નિયત કર્મ કે વિહિત કર્મ કરતો હશે તો એ ખાસા હશે વ્યક્તિત્વ, એનું ડિસિપ્લિન્ડ શિસ્તબદ્ધ હશે, અને તો જ એ એવું કહેવા માટે એકદમ તૈયાર થશે કે સંઘાતો નથી. કારણ કે નિયત કર્મ કરવાનું ઘણીવાર નહોતું ગમતું એને, ને પ્રતિષિદ્ધ કરવાનું ઘણીવાર ગમતું હતું તો એને છોડવું પડ્યું. નિયત કર્મ નહોતું ગમતું તો એ કરવું પડ્યું, એટલે એને દેશ છોડવો પડ્યો. પ્રતિષિદ્ધ કર્મ ગમતું હતું તો એ ના કર્યું, છોડવું પડ્યું, એટલે કે એને રાગ છોડવો પડ્યો. આમ રાગ અને દ્વેષ કે ગમા અને અણગમા જે શરીરની ઇન્દ્રિયોમાં રહેલા હતા એમાંથી છૂટવાની એક ટ્રેનિંગ એને મળતી ગઈ, અને ત્યારે એક દિવસ શરીરના કે ઇન્દ્રિયના બધા જ રાગ દ્વેષ એ છોડવા તૈયાર થશે કે હું શરીર છું જ નહીં, એટલે કે રાગ દ્વેષની પૂર્તિ કરું ત્યારે જ હું ખુશ રહી શકું, અને ત્યારે જ મારું અસ્તિત્વ એવો કોઈ નિયમ નથી. રાગ દ્વેષની પૂર્તિ ન પણ થાય અને એકવાર ઇન્દ્રિયોને વિષયો ના પણ મળે હું પ્રસન્ન રહી શકું છું. પ્રસન્નતા માટે હું ઇન્દ્રિયો ઉપર કે ઇન્દ્રિયોના વિષયોના ભોગો પર આશ્રિત નથી, હું સ્વતંત્ર છું. તો નિયત કર્મ છે કે વર્ણાશ્રમ ધર્મનું અનુસરણ છે એ મનુષ્યને આનંદના અનુભવને માટેની સ્વતંત્રતાનો કર્મ દરમિયાન અહેસાસ કરાવવા માટેનો ગ્રાઉન્ડ છે. જે માણસ એનું અનુસરણ નહીં કરે, એટલે કે એટલું પણ શિસ્ત કે નિયંત્રણ નહીં સ્વીકારે, એ માણસ કોઈ દાડો સંઘાતથી પોતાને જુદો માની શકશે જ નહીં. સો નાહમ કાર્યકરણ સંઘાતાત્મા ગુણેભ્ય આત્મન વિભાગ. આ કાર્યકરણ સંઘાત હું નથી,
એવું સમજવું એ ગુણથી આત્માનો અલગ કરવો કે વિભાગ કરવો છે. નમે કર્માણી, જ્યારે કર્મો મારા નથી. સંઘાતની બાબતમાં સંઘાત હું છું એવો અધ્યાસ છે, એમાંથી મુક્તિ. કર્મની બાબતમાં કર્મ મારા છે, આ શરીર વડે જે કર્મ થાય, કારણ કે શરીર હું છું, મારે શરીર વડે થતા કર્મો છે એ મારા કર્મો છે, આવું સમજવું એનાથી થતો વિભાગ છે. ગુણકર્મભ્યામ વિભક્ત આત્મ સાક્ષાત્કારવાન. ગુણકર્મ વિભાગયો તત્વવિત, ગુણ અને કર્મના વિભાગના તત્વને જાણનારો, અર્થાત ગુણો કરતા હું ભિન્ન છું અને કર્મો મારા નથી, એટલે કર્મોથી પણ ભિન્ન છું. આમ ગુણો અને કર્મો એ બંનેથી સ્વતંત્ર, બંનેથી મુક્ત, બંનેથી અશક્ત એવું મારું સ્વરૂપ છે, એવું જ જાણે છે, એનું નામ છે ગુણકર્મ વિભાગયો તત્વવિત. કર્મ વિભાગ ગુણ વિભાગસ્ય કર્મ વિભાગસ્ય તત્વવિધિ અર્થ. ગુણો પણ છે, ભાષ્યકાર કહે છે, ગુણાઃ કરણાત્મકાઃ ગુણેષુ વિષયાત્મકેષુ વર્તન્તે ન આત્મા ઇતિ મત્વા ન સજ્જતે શક્તિમ ન કરોતિ. તો કરણાત્મકઃ ગુણઃ ગુણેષુ વિષયાત્મકેષુ વર્તન્તે, ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, ઇન્દ્રિયો વિષયોમાં પ્રવૃત્ત થાય છે. જેમ પાણીનું એક ટીપું પડ્યું હોય અને પાણીનું બીજું ટીપું નજીક હોય તો શું થાય ખબર છે? બંને ટીપા જોડાઈ જાય. સો લાઇક હેઝ એન એફિનિટી ફોર લાઇક, સમાન વસ્તુઓને સમાન વસ્તુઓ માટેનું આકર્ષણ હોય છે. આ હાથ છે એ પાંચ ગુણોનો બન્યો છે અને આ વસ્તુ છે એ પણ પાંચ ગુણોની બની છે. એ પડી હોય એટલે આમ બસ એને આમ કંઈ કામ જ ના હોય, કશું ના હોય, પણ આમ જ કંઈથી આમ મૂકે, અહીંથી આમ કરે, પછી આમ બેઠો બેઠો આમ આમ કરે, એની ગાંઠ મારે ને છોડે, પાછો ગાંઠ મારે ને છોડે, પાછો ગાંઠ મારે ને છોડે, બસ કર્યા કરે. કેમ એવું કરે? લાઈક હેઝ એન એફિનિટી ફોર લાઈક. પાંચ તત્વોના બનેલા હાથને, પાંચ તત્વના બનેલા રૂમાલ પ્રત્યે, ગમે તે વસ્તુ પ્રત્યે એવું એવું કુદરતી આકર્ષણ છે કે એમાં પ્રવૃત્તિ કર્યા કરે. રેતીને બેઠો રેતીને ઊંચી નીચે કરે, શેત્રંગી પર બેઠો શેત્રંગીના છેડા છોડ્યા કરે, આગળ વાળ ચોટલા બાંધ્યા કરે, કંઈક ને કંઈક ને કંઈક કર્યા જ કરે, બસ એવી પ્રવૃત્તિ, કારણ કે એનું પરસ્પર આકર્ષણ છે. ઇન્દ્રિયોનું વિષયો સાથેનું આકર્ષણ છે. નાના છોકરાઓને પૂછો, એ કોઈના ચોટલા બાંધી દે કશું કરે તો એ મને દ્વેષ હતો? કોઈને પ્રેમ કરે, કોઈને મારે, કોઈને આઈસ્ક્રીમ લઈ લે, કોઈને ડબલ આઈસ્ક્રીમ ખવડાવી આવે, આવું કરે, છોકરા શેના માટે કરે? ગુણા ગુણેશ વર્તન, તે બસ ઇન્દ્રિયો છે એ વિષયોમાં પ્રવૃત્ત થાય છે. બેઠા બેઠા કરે શું? બેઠે ભણવા બેઠો હોય ક્લાસમાં, હાથ તો નવરા જ હોય, પગ નવરા હોય, કાન નવરા હોય, આંખો નવરી હોય, એવું નહીં કે બેસે એટલે સાંભળે. અને સાંભળવા માટે આમ એવું નહીં કે એને આમ કાન ધરવા પડે, એ તો એની જાતે કાન લઈ આવે. અને કાન તો એ માઇકમાંથી આવતો સ્પીકરનો અવાજ પણ લાવે, બહારનો અવાજ એટલે બધું લાવે, અને આંખો બધું જુએ, આંખ ચારે બાજુ જોતી હોય, આમ આમ બેઠા બેઠા આમ જોઈ લે, આમ કરી લે, જરા આમ કરી લે, પેલા સ્મિત કરી લે, બધું કરે. ગુણાગુણ ઓછું કરું, પણ પેલા સ્મિત કરીને મારે તો કરવું જ પડે ને. ગુણાગુણ શું વર્તન, તે ખાવાનું મળે ખાઈ તો લેવું જ પડે ને આપણે. ગુણાગુણ શું વર્તન, તે આપોઆપ જ કેરી આવે એટલે આમ બજાર પેલી રસ્તામાં કેરી જોઈએ ને મન થઈ જ જાય. ક્યાં કેરી આપણે ખાવાના છે, ક્યારે વખત મળવાનો છે, જે હોય તે કેરી કેરી, બસ કેરી એટલે કેરી. ગુણાગુણેશ વર્તનતે, આ બહુ જોખમ વાળી વસ્તુ હશે. એક તો ગુણાગુણેશ વર્તનતે ઇન્દ્રિયો વિષયમાં પ્રવૃત્ત થવાની છે, બીજું એવું છે કે જો જસ્ટિફાય કરતા હું ક્યાં કરું છું, તો ઇન્દ્રિયોના વિષયમાં, એટલે જ્યાં સુધી વર્ણાશ્રમ ધર્મના પાલનથી ઇન્દ્રિયો અને વિષયોના સંપર્કની વચ્ચેની રેખા સ્પષ્ટ થઈ નથી અને ઇન્દ્રિયોને આપણે વિષયોથી છૂટી પાડીને આપણી સાથે લાવ્યા નથી, ત્યાં સુધી જો મિથ્યાત્વ જાણવાનું થશે અને ગુણાગુણેશ વર્તન તે ભણવાનું થશે, તો માણસ બધું જ પોતાના ભોગ ચાલુ રાખશે અને જસ્ટિફાય કરશે કે હું ક્યાં કશું કરું છું. ઇન્દ્રિય વિષયમાં પ્રવૃત્ત થાય છે, આપણાથી ના થોડી કહેવાય. આમ એમ પંખાને ફરવાની આપણે ના કહેવાની જરૂર છે? છન ફરતો, છન લોકોને હવા આપતો, તો હાથ પગ ભરેન કેરીઓ લઈ આવતા અને મોઢું ભરેન ખાતો અને ભલે ઇન્દ્રિય બિચારી તૃપ્ત થતી, આપણું ગયું શું? શું કરવા ના પાડવી, કઈ કારણ ખરું? કશું નહીં, નદીમાં પડી રહેવાનું મન થાય, શું કામ ના પાડવી બોલો? ઇન્દ્રિયો સ્વાભાવિક છે કે ઇન્દ્રિયો આકર્ષણ, તમે સવાર નહોતો ભણાવ્યું,
ઇન્દ્રિયાણ ઇન્દ્રિયાર્થેશ વર્તન્તે, ઇન્દ્રિયોને પોતાના વિષયો માટે આકર્ષણ હોય છે, તો ઇન્દ્રિયો વિષયોમાં જાય જ ને, પણ એમાં ખોટું શું? એટલે જો અંતઃકરણ એટલું શુદ્ધ નહીં થયું હોય, અને શુદ્ધિની વ્યવસ્થા આપણે આટલી જ જોઈએ છે કે ઇમ્પલ્સિવ માણસ છે એ ડેલિબરેટ બન્યો હોય, આવેગાત્મક વ્યક્તિત્વ છે એ વિવેકાત્મક બન્યું હોય, મારી સ્વતંત્રતાએ, જે સ્વતંત્રતા મારી એટલે કે શાસ્ત્રોએ આપેલી છે, શાસ્ત્રોના શાસનની સાથે મારી સમજનો સંવાદ મેં સાધેલો છે, અને હવે જ્યારે હું કહું છું કે કાંતા રસણ ના ખવાય ત્યારે મારો અંગત અભિપ્રાય નથી, એ શાસ્ત્રોનો અભિપ્રાય છે. હું જ્યારે કહું છું કે વડીલને પ્રણામ કરવા જોઈએ ત્યારે મારો રાગદ્વેષ નથી, એ શાસ્ત્રોનો આદેશ છે. હું જ્યારે કહું કે હિંસા ન કરાય કે કોઈકને મરાય નહીં ત્યારે મારો અંગત દ્વેષ નથી, એ શાસ્ત્રોની સૂચના છે. આમ સંપૂર્ણપણે મારો મારી અંગત બુદ્ધિ એ શાસ્ત્રોની સાથે જોડાઈ ગઈ છે, સંવાદ પામેલી છે. સો ઋતમ વધિષ્યામી સત્યમ વધિષ્યામી, ઋતમનો અર્થ પણ સત્ય જ થાય છે અને સત્યનો અર્થ પણ સત્ય જ થાય છે. ઋતમ એટલે શાસ્ત્રોક્ત સત્ય, સત્ય એટલે શાસ્ત્રોક્ત સત્ય જ્યારે મારી સમજનું સત્ય બન્યું છે એને સત્ય કહેવાય છે. સત્ય એટલે હું જે જાણું છું એ જ બોલીશ, સત્યમ વધિષ્યામી. પણ હું તો ગમે તે જાણતો હોય તો બોલાય કે ના બોલાય, કે ઋતમ વધિષ્યામી એટલે શાસ્ત્રોએ જે કહ્યું છે જે સત્ય છે એને હું સત્ય તરીકે જાણીશ, અને પછી એ સત્યને હું સત્ય તરીકે બોલીશ. આમ ઋત અને સત્ય, શાસ્ત્રોક્ત સિદ્ધાંત અને મારી સમજ એ બંનેની વચ્ચેનો સંવાદ સધાઈ ગયો છે, અને એના પછી જ્યારે હું અમુક વસ્તુ કરું કે અમુક ના કરું ત્યારે મારી સ્વતંત્રતા છે કે આ થાય અને આ ના થાય. અને એવી જ્યારે સ્વતંત્રતા પ્રાપ્ત કરી હોય ત્યારે જ પછી આ શરીર કે, કારણ કે ઇન્દ્રિયોના સુખમાં હવે મારું સુખ નથી. અત્યાર સુધી હું જે કરતો હોય તો સુખને માટે કરતો હતો કે ઇન્દ્રિયો ભોગ ભોગવશે ને આપણને આનંદ આવશે. હવે એનું સુખ શેમાં છે? શાસ્ત્રોની સૂચના માનીને ઇન્દ્રિયો ભોગ ભોગવે એના કરતા ઇન્દ્રિયોને ભોગમાંથી પાછી વાળી શકે એનું સુખ છે, હું અટકી શક્યો. સંયમનું સુખ છે, ભોગ ન ભોગવવાનું સુખ છે. એટલે કે સુખ માટે ભોગથી સ્વતંત્ર થઈ ગયો છે. એવું થાય તો જ ભોગતા આત્મામાંથી પોતાને જુદો કરી શકે. જ્યાં સુધી દીકરો ધારો કે ખોટા પૈસા લાવતો હોય, આપણો દીકરો ખોટા ધંધા કરે છે અને પૈસા લાવે છે, એ પૈસાથી ઘરમાં એ ભોગના સાધનો વસાવે છે. પિતાને જ્યાં સુધી દીકરાના લાવેલા ભોગના સાધનોમાં રસ હોય અને ભોગવ હોય ત્યાં સુધી એ દીકરાને રોકશે ખરો? અને જરૂર પડે એ કહી શકશે ખરો કે તારે ને મારે સંબંધ નથી? નહીં કહી શકે, કારણ કે એ ઇન્વોલ્વ છે, એને પોતાનો રસ સંકળાયેલો છે. જ્યારે દીકરાના લાવેલા સાધનોમાં તેને કશું જ ભોગવવું નથી, આ અનિત એનું છે, મારે નહીં જોઈએ, તારે જે કરવું હોય તે કર, વખત આવે કહી શકશે કે આ દીકરા સાથે મારો કોઈ સંબંધ નથી. એટલે કોઈકના મેળવેલા કશાકમાં આપણો રસ હોય ત્યાં સુધી સંબંધ છૂટી શકતો નથી. શરીર અને ઇન્દ્રિયો વિષયોના ભોગ કરે અને ભોગમાં જ્યાં સુધી મારી સંડોવણી હોય કે હું ભોગ ભોગવું છું, મને આનંદ મળે છે, ત્યાં સુધી શરીર ઇન્દ્રિયો હું નથી કે એના ભોગ મારો નથી એવું કહી શકીશ જ નહીં. એટલે વર્ણાશ્રમ ધર્મ કે વૈદિક ધર્મ છે એ કોઈ સિક્કા મારવા માટે છે જ નહીં. એ વ્યક્તિત્વનું નિયંત્રણ કે શિસ્તબદ્ધ વ્યક્તિત્વને કરવો એટલો જ હેતુ. આ હેતુ સમજાશે ને પછી એને સમજવાનો એક આખો ડાયમેન્શન ખુલ્લો થઈ જશે. અત્યાર સુધી એક સંકીર્ણ, ભલે સમાજ એને જે રીતે જોયો સંકીર્ણ રીતે જોયો, સમાજ એનો દુષ્પ્રચાર કર્યો, સમાજ એનો ગેરલાભ લીધો, એ બધી પછીની વાતો છે. આપણે સિદ્ધાંત સમજીએ છીએ કે સિદ્ધાંત કયો છે? વૈદિક ધર્મનો સિદ્ધાંત સ્વે સ્વે કર્મણી અભિરતઃ, ચોક્કસ વ્યક્તિના ચોક્કસ ફ્રેમ ઓફ માઇન્ડને કારણે, એની રૂચિને કારણે, એના વ્યક્તિત્વને કારણે ચોક્કસ કર્મો એને માટે નક્કી કરવામાં આવે કે તને આ સૌથી અનુકૂળ છે, તું આ કરીશ તો સારામાં સારી રીતે કરીશ, બીજો માણસ આ કરશે તો તારા જેટલું સારું નહીં કરી શકે, અને તું બીજું કરવા જઈશ તો એટલું સારું નહીં કરી શકે, તારે માટે આ કર્મ શ્રેષ્ઠ છે, તું આ કર, એમાં તારો ઉછેર છે, તારા સંસ્કાર છે, તારા લોહીમાં છે, એ સારામાં સારું કામ કરશે. અને એ જ્યારે કરશે ત્યારે એના સિવાય પરધર્મ એને ગમતો હોય તો પણ નહીં કરે, અને એ નહીં કરે ત્યારે ભોગ. કેમ કે ડોક્ટરને ઘરમાં ઇજનેર જન્મે, ઇજનેરના ઘરમાં પાછો વકીલ થાય. કેમ? ડોક્ટર સમજે છે કે હું ડોક્ટર થયો પણ મારા છોકરાને તો ડોક્ટર નહીં જ બનાવું, કારણ કે ડોક્ટરને મજૂરી વધારે છે ને આવક કશી નથી, એમ કરતા વકીલ થાય તો કશી મહેનત નહીં કરવાની. મને ખબર નથી એવું છે કે નહીં, હા માનો કેવું હોય તો વકીલ થયા કશી મહેનત નહીં કરવાની અને પૈસા ઢગલે ઢગલા ટંકશાળ જ પડે. બસ
એટલે પેલાના ઉછેરમાં તો એ ડોક્ટર મા બાપને ત્યાં ઉછેર્યો છે, એના સંસ્કારમાં બધી ડોક્ટરપણો છે, અને બીજું કરાવવા મોકલો એટલે એનામાં સાંકર્ય આવશે. એટલે જે ઉછેર છે, જે સંસ્કાર છે, એમ કરવાથી પેલું બીજું છે એ લાલચ વાળું કે લોભ વાળું દેખાતો હોય તો પણ એ નહીં કરે, એમ કરવાથી એને પરધર્મના ગ્રહણમાં જે લોભ હતો એ લોભ ઉપર કાપ મૂકવો પડશે અને સ્વધર્મનું પાલન કરવું પડશે. એનું વ્યક્તિત્વ છે એ નિયંત્રિત થશે અને તો કોઈક દાડો આવશે કે જ્યારે કહી શકશે કે આ ઉપાધિ હું નથી, કાર્યકરણ સંઘાત હું નથી. સુગુણા કરણાત્મકા ગુણેશુ વિષયાત્મકેશુ વર્તનતે ન આત્મા, મારો કોઈ સંબંધ જ નથી આની સાથે, આ તો ઉપાધિના કર્મ છે, ઉપાધિ કર્યા કરે છે, ભલે કરતી એનું કર્તવ્ય છે એને કરે છે. હવે મારું કર્તવ્ય છે કે મારે આખો દિવસ ભણાવું તો હું ભણાવું છું, આખો દાડો ભણાવ ભણાવ કર, બીજું કંઈક તો કરવાનું જ છે. હવે આ મોટી મુશ્કેલી છે, આ નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું, દરેકે જીવતા સુધી હાથ પગ હલાવવાના જ છે, કંઈક તો કરવાનું જ છે. અને એ કરવામાં શા માટે તાદાત્મ્ય કરવું, ના આત્મા, આત્મા આમાંની કોઈ વસ્તુ કરતો નથી, આ કર્મ હોય તો ઉપાધિના છે અને ઉપાધિ કર્મ પ્રમાણે જે કર્મ કે જે ફળ મેળવતી હોય એમાં સજ્જ થયા કરે છે અને કર્મ કર્યા કરે છે, મારે શા માટે એમાં આસક્ત થવું જોઈએ. એવું સમજીને જ્ઞાની પુરુષ છે એમાં આસક્ત થતો નથી. અહમેવ હસ્તાજ સંઘાત રૂપ મમ એવ ઇદમ આદાનાદિકમ કર્મ, આહા હાથ વગેરે માર, આમ મેં કોઈને મદદ કરી એટલે હાથે કોઈકને મદદ કરી તો કે મેં મદદ કરી, એવું કોઈ હાથ વગેરેમાં જોડાતો નથી, ન તો હાથ વગેરે જે થતા કર્મો છે એ મારા કર્મ છે પ્રકારે કહીને કર્મમાં પણ જોડાતો નથી. વિદ્વાન અવિદ્વાન ઇતિ ઉભવોપી પ્રકૃત્ય વિદ્વાન અવિદુષો બુદ્ધિભેદમ ન કુર્યાત ઇતિ ઉપસંહર્તિ. આમ જ્ઞાની અને અજ્ઞાની બંનેની વાત શરૂ કરી અને પછી આ જ્ઞાની પુરુષ છે એને અજ્ઞાની પુરુષમાં બુદ્ધિભેદ જન્માવો ન જોઈએ એ ભાષ્યકાર કહે છે. યે પુનઃ પ્રકૃતેઃ ઇતિ, અને વળી બીજા જે છે તે 29મા શ્લોકમાં કહે છે. પ્રકૃતિર્ગુણસમૂઢાઃ સજ્જન્તે ગુણકર્મસુ તાન કૃષ્ણવિદો મંદાન કૃષ્ણભિન્ન વિચાલયેત. પ્રકૃતિના ગુણોમાં જે સમૂઢ થયેલા છે અને ગુણ અને કર્મમાં અત્યંત આસક્ત જ છે, એટલે કે શરીર જે કરે છે હું જ કરું છું, મારો દીકરો કરે છે એ હું જ કરું છું, ખોટું છું, દીકરો લઈ આવતો હોય પૈસા પછી ખાવાનું ખોટું છું, સાચા ખોટા જે લાવે તે આપણને ભોગવવાનું તો મળે જ છે ને, આવું જે માણસ માનતો હોય. પ્રકૃતિ હે ગુણ સંમૂઢા, તો ગુણમાં જે અત્યંત મૂઢ થયેલા છે એ લોકો ગુણ અને કર્મમાં જોડાયા જ કરે છે. અકૃષ્ણવિદહ મંદાન, આ સમસ્તને ન જાણનારા અને મંદબુદ્ધિવાળા લોકો છે એને કૃષ્ણવિદ આત્માને જાણનાર લોકોએ વિચલિત ના કરવા જોઈએ, એમને એમની શ્રદ્ધામાં દૃઢ કરાવવા જોઈએ. ભાષ્યકાર કહે છે પ્રકૃતે હે ગુણૈઃ સમ્યગ મૂઢાઃ સંમોહિતા સંતઃ સજ્જન્તે ગુણાનામ કર્મસુ ગુણકર્મસુ વયમ કર્મ કુર્મઃ ફલાય ઇતિ તાન કર્મ સંગિનઃ અકૃષ્ણવિદઃ કર્મફલમાત્રદર્શિનઃ મંદાન મંદપ્રજ્ઞાન કૃષ્ણવિત આત્મવિત સ્વયં ન વિચાલયેત. જે લોકો પ્રકૃતિના ગુણોમાં સારી પેઠે સંપૂર્ણપણે મોહિત થઈ ગયા છે, સંમોહિત સંત સજ્જનતે, એટલે હવે જેને પેલો દીકરો તો અનિતિના પૈસા લાવે જ છે, અનિતિના પૈસાથી ભોગના સાધનો વસાવે છે અને એ ભોગના સાધનો ભોગવવામાં જે બાપ ને મા ને આખા કુટુંબને આનંદ આવે છે એને તમે કહેવા જાઓ કે ખોટા પૈસા છે ના લવાય તો એ માનશે ખરો? આ વસ્તુઓ શક્ય જ નથી. એટલે એ વખતે કરતો હોય ત્યારે કેટલી બધી મહેનત જો, અને પાછું ઘણું ખરું બનતું હોય છે કે આવા ઘરોમાં મહાત્માઓને પણ નિવાસ મળતો હોય, ધારો કે એવું બને
મોટે ભાગે તો શુચિ નામ શ્રીમતા અંગે યોગમ પ્રશ્નો પૂછાયા છે. એટલે શુચિ અને શ્રીમાન હોય એવા ઘરમાં મહાત્માનું સ્થાન હોય છે મોટે ભાગે. પણ કદાચ એ આગલી પેઢી એવી હોય પણ પછીની પેઢી ઊંધી જતીને હોય ને હોય જ છે. તો એ સંજોગોમાં મહાત્માએ શું કરવું? ન વિચાર લઈએ, એમને વિચલિત ના કરવા, એમનો વિશ્વાસ સંપાદિત કરવો. આ કેટલી મોટી સાયકોલોજી, એટલે મનને અધ્યયન કરવાની જે આમની સૂક્ષ્મતા છે એ બીજે ક્યાં હોઈ શકે? કોઈ જગ્યાએ આ વસ્તુ જ નથી કે આ કેવી રીતે માણસ આવું વર્તન કરે છે, એને કેવી રીતે એમાંથી પાછો વાળવો અને કરવા માટે કેવી રીતે વિશ્વાસમાં લેવો. જો કેટલી સરસ ટ્રીટમેન્ટ છે. એટલે ભગવદ્ ગીતા સમજાવે છે કે માણસ ખોટું કરતો હોય તો કેમ ખોટું કરે છે સમજો. તમે ઇન્દ્રિયોનું વિષયો જોડેનું આકર્ષણ છે અને એને માટે જે સુખ સગવડ લાવી આપતો એને ગમે છે. દીકરો ખોટામાં પૈસા લાવતો હોય, ખોટા પૈસાથી મા બાપે આખી જિંદગીમાં ભોગ જોયા જ નથી અને એમના મનમાં એક અફસોસ રહી જ ગયો કે પ્રામાણિકતાથી જીવ્યા, નીતિથી જીવ્યા, લાખી જિંદગી આપણે ગરીબી ભોગવવી પડી, આપણને કઈ સુખ તો મળ્યું જ નહીં. દુનિયાના કેટલા આપણાથી ડફોડ લોકો આપણી પાછળ વાળા, એ બધા મોટા મોટા શેઠિયા થઈ ગયા અને આપણે રહી ગયા, આપણે સાયકલ નથી ચલાવતી, આપણાથી ગાડી ઘોડા તો નથી. પણ અંદરના એક ખૂણે જરાક આનો અસંતોષ તો હોય અને એ વખતે છોકરો પૈસા લાવી ના આપે એટલે જરા ઓછું ગમે, પણ છતાં પેલી ભોગવવાની લાલસા જે રહી ગઈ ને એને એવો શોખ અને એવો આનંદ આવે કે અંદરના શરૂઆતમાં અંદરનો અંતઃકરણનો ખૂણો વિરોધ કરતો હોય કે આ ના કરાય, ખોટું છે, છોકરાને કે ખોટું છે, કઈ નહીં બિતારી આવેલો અને સરસ જ છે ને, આપણે ક્યાં આવું મળવાનું છે, જોયું જશે, કશું નહીં થાય, બહુ ઓળખાણો છે, બહુ હાથ લાંબા છે. આમ જાત જાતની રીતે સમજાવી શકે, પણ એ સમજાવે ત્યારે સમજી જઈએ છે કારણ કે અંદરનો એક ખૂણો છે એ ભોગની લાલસાવાળો છે જ, એ માની ગયા આપણે. અને પછી એ વખતે કોઈ આવીને કે આ ભોગ ખોટા છે, શું કરો છો, થતું હશે? શરૂઆતમાં જ અંતઃકરણ વિરોધ કરે છે, પછી અંતઃકરણ ટેવાઈ જાય છે અને એ પણ સમજે છે આવું જ હોય. દુનિયામાં બધા વાત છે, બતાવો ને બીજા કોઈ હોય તો કે પ્રામાણિક લોકો સુખી થયા બતાવજો, બધાને આવું જ છે. પછી ગમે અનેક પ્રકારના જસ્ટિફિકેશન શોધી કાઢશે માણસ અને એ ધંધો કર્યા જ કરશે. એટલે મનુષ્ય અત્યંત મૂળ હોય અને વિષયોના ભોગને અત્યંત વરેલો હોય ત્યારે નિષિદ્ધ કર્મો કરતો હોય તો શક્ય જ નથી. વિહિત કર્મો કરીને પણ એ વિષયોના ભોગમાં મૂળ હોય ત્યારે સમજાવવું મુશ્કેલ છે. શાસ્ત્રોક્ત કર્મ કરીને ભોગ ભોગવતો હોય તો પણ સમજાવવું મુશ્કેલ છે. એ સમજે છે કે સ્વર્ગને માટે જન્મ છે, ઉપવાસ કરવા જોઈએ, વ્રત જપ કરવા જોઈએ, પુણ્ય કરવા જોઈએ, સ્વર્ગમાં જવું જોઈએ, આ લોકને પરલોકનું સુખ મેળવવું જોઈએ. આમ આ બધા આગ્રહો તીવ્રપણે ધરાવે જ છે. અને એ વખત એને કહીએ કે આ કર્મની શું જરૂર છે, તો બધા મિથ્યા છે, ખરેખર આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ આખું જીવનનું લક્ષ્ય છે, એ કરવું જોઈએ. એ કે આ વાળી શી વાત કરે છે, આત્માનું જ્ઞાન એટલે શું? એટલે પુણ્ય નહીં કરવાના, મંદિરમાં નહીં જવાનું, પૂજા નહીં કરવાની, જપ તપ નહીં કરવાના. એ પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમની પૂજા તો કરવી જ પડે ને. એટલે આ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું એ પુરુષોત્તમની પૂજા છે એ સમજ ના પડે. આખી જિંદગી ભલે વેદાંત ભણ્યા હોય પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પુરુષોત્તમ માસમાં ભગવાન પોતે કહે છે કે ભાઈ હું તો જાણા તે પુરુષોત્તમ, જે મને પુરુષોત્તમને જાણે છે એવું ભલે ભગવાન કહેતા હોય પણ એ પુરુષોત્તમમાં કોઈ પ્રકારની શ્રદ્ધા કે આસ્થા જન્મતી જ ના હોય. અને એનું અધ્યયન કરવું એ પુરુષોત્તમની ઉપાસના લાગે જ નહીં, એમ જ લાગે કે જપ કરવા. પણ આ ગીતા ભણીએ તો સમજ્યા, પણ ગીતાનું પારાયણ તો કરવું જ જોઈએ, તો કંઈક કર્યું કહેવાય. આ તો સમજ્યા પણ પુરુષોત્તમ ભગવાનનું તો કંઈક કરવું જ જોઈએ, સમહાઉ ઓર ધી અધર. પણ આ વસ્તુઓ મનમાંથી કરવું ના કરવું એ જુદી વસ્તુઓ છે. કરવું જ જોઈએ, સમય મળતો હોય તો, સમય 12 થી 5 મળે જ છે, 5:30 અને ત્યારે શું આ જ કરવું, ત્યારે 12 થી 5 ઊંઘું, 8:15 લગીને ઊંઘું, જે કરું પાછું અહીં તો ઊંઘવાનું ખરું છે. એટલે મોટા ભાગના લોકો બસ બેસી શકાતું જ નથી. એટલે બાકીના સમયમાં શું કરીએ છીએ આપણે કે આટલું બધું ઊંઘવું પડે છે? તો પણ કોઈક પ્રકારે આવું મનમાં તો પછી ગીતાનું પારણ તમે કરો, ગીતાનું પારણ કરે તો પાછા અહીં તો ઊંઘી જ જવાનું. એટલે આનું મૂલ્ય જન્મવું તો અશક્ય જેટલું અઘરું હોય છે. અને જન્મ તો હશે તો પુણ્ય જેટલું જ, કે પૂર્વના પુણ્ય છે કે આપણને આ સાંભળવા જેવું લાગે છે, વ્રત જપ કરવા જેવા લાગે છે અને ગીતા સાંભળવા જેવી લાગે છે. બાકી એનાથી વધારે આપણને આનો કોઈ લાભ થતો હોય કે લાભ લેવો જોઈએ એવું જણાતા તો જન્મો નીકળી જાય છે, એવું થતું જ નથી.
અને એવું હોય ત્યારે માણસોની શ્રદ્ધાને વિચલિત ના કરવી જોઈએ, ત્યારે માણસને ટેકો આપવો જોઈએ અને એને ચલાવવો જોઈએ. સારું, તમે જે કરો છો એ યોગ્ય છે. સંમોહિતા સંતઃ સજ્જન્તે ગુણાનામ કર્મસુ ગુણકર્મસુ વયમ કર્મ કુર્મ ફલાય ઇતિ. અમે ફળની પ્રાપ્તિ માટે કર્મ કરીએ છીએ, આ પ્રકારે એમાં આસક્ત થયા જ કરે છે. તાન કર્મસંગિનઃ, આવા જે કર્મસંગીઓ છે એમને વિચલિત ના કરવા જોઈએ. કોણે? અકૃષ્ણવિદ. આ કોણ છે? અકૃષ્ણવિદ છે, એટલે કે આત્માને ન જાણનારા છે. કર્મ ફળ માત્ર દર્શિનઃ, એ કર્મના ફળને જ માત્ર જુએ છે, બીજું કશું દેખાતું જ નથી એમને. મંદાન મંદ પ્રજ્ઞા કૃષ્ણવિદ. મંદ પ્રજ્ઞા આવું કેમ થાય છે? તો બુદ્ધિ ગમે એટલું સમજાવી તો સમજવા તૈયાર જ નથી. શું કરીએ? ભગવાને બુદ્ધિ એવી આપી છે, એવું કહેવું હોય તો એવું કહો, અથવા તો ભગવાને આપણને તપ પણ આપી છે ને. કમસે કમ આપણી વાત કરીએ તો આપણને તો સત્સંગ આપ્યો છે, ભગવાને કૃપા નથી કરી, પણ એ કર્યા પછી પણ પાપ પેલું જ જસ્ટિફાય તો એ જ કરવાનું. શું કરું? પણ મારી બુદ્ધિ આવે છે, મારી સમજ આવે છે, મારા સંજોગો આવે છે. સારું, ચાલો એવું હોય તો પછી મંદાન મંદ પ્રજ્ઞાન. આવા મંદ પ્રજ્ઞાવાળા લોકો છે ને કૃષ્ણવિદ, એટલે કે આત્મવિસ્મરણ વિચારે આત્માને જાણનારો છે, એણે એમને વિચલિત ના કરવા જોઈએ. વિચલિત કરવા એટલે શું? ભાષ્યકાર કહે છે, બુદ્ધિ ભેદ કરણમ એવ ચાલનમ તન્ન કુર્યાત ઇત્યર્થઃ. તેમની બુદ્ધિનો ભેદ કરવો, આગળ ચર્ચા કરી હતી કે બુદ્ધિમાં જે પ્રકારની નિષ્ઠા હોય, જે પ્રકારના આગ્રહ હોય, જે પ્રકારની સમજ હોય કે શ્રદ્ધા હોય, એને જ્ઞાની પુરુષ વિચલિત ના કરવી જોઈએ. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.